જય માતાજી. મિત્રો, આજે આપણે બનાવીશું ઉત્તપમ. એના માટે મેં આ ઢોસાનું જ ખીરું છે, ઉત્તપમમાં ઢોસાનું જ ખીરું ચાલે છે, પણ ઢોસાનું ખીરું પતલું હોય છે અને ઉત્તપમમાં ખીરું જાડું જોઈએ છે. એટલે એમાં મેં એક કપ ચોખા અને અડધી કપ અડદની દાળને પલાળીને ખીરું રેડી કરી દીધું છે. જો આવું કરી રાખવાનું અને પછી મિક્સર જારમાં પીસી લીધું છે, થઈ ગયું છે. અને એમાં આપણે જોઈશે હવે કેપ્સિકમ, મરચાં, ટામેટું, ડુંગળી અને તીખા મરચાં, અને એનો જોઈશે અને મીઠું જોઈશે. હવે આપણે સૌપ્રથમ બેટરને રેડી કરીશું. બેટરમાં મીઠું નાખીશું સ્વાદ અનુસાર, એમ હલાવી દઈશું. જો જાડું લાગે તો તમારે પાણી નાખી શકો છો, પણ આપણા માટે બરાબર છે. હવે ઈનો નાખીશું, એક ઈનોનું પેકેટ નાખી દેવાનું આખું, એનાથી રિઝલ્ટ સારું મળે છે. થોડું એના પર તેલ નાખીશું. અને થોડું એક ચમચી જેટલું પાણી, અને મિક્સ કરી લઈશું. થઈ ગયું છે. હવે ઉત્તપમમાં આપણે બધા કેપ્સી આ જે વેજીટેબલ હોય એ અંદર નાખીને બનાવી શકો છો, અને ઉત્તપમ તવી પર ઉતારીને પણ એડ કરી શકો. આપણે બધું મિક્સ કરીને બનાવવાના છીએ. તેથી આપણે લઈશું ટામેટું, ડુંગળી જેટલા જોઈએ એટલું નાખવાનું, કેપ્સિકમ અને લીલા મરચાં એડ કરી દઈશું. બધું મિક્સ કરી લઈશું. એડ કરી દઈશું, જોઈશે છે. થઈ ગયું છે, મિક્સ કરી લેવાનું સરસ એકરસ. રેડી થઈ ગયું છે. હવે આપણે ઉત્તપમ ઉતારીશું. નોનસ્ટિક લઈ લીધી છે ગેસ ઉપર, ગરમ થઈ ગયું છે. હવે આપણે બેટર એડ કરીશું. ગેસ ત્યાં ધીમી રાખીશું. આવી રીતે ફેલાવી દેવાનો, જે સાઈઝનો તમારે કરવો હોય. હવે થોડું મરચું આપણે ટ્વિંકલ કરીશું, સૂકું મરચું. અને થવા દઈશું, ધીમી આંચ પર કરવાનો. થોડું તેલ લઈ લઈશું. હવે ગેસની આંચ થોડી ફાસ્ટ કરી દેવા, બબલ્સ આવી જાય એટલે થોડી આંચ ફાસ્ટ કરવાની. આપણ સુકાઈ જાય, સરસ થઈ જાય, પછી આપણે એને પલટાવવાનું છે. ત્યાં સુધી રવા દેવાનું. હવે એને પલટાવી દઈશું. શેકાઈ ગયો છે સરસ. પ્લેટમાં લઈ લઈશું.
ને બીજો ઉત્તપમ ઉતારીશું, તે ગેસની આંચ ધીમી કરી દેવાની, જ્યારે બીજું ઉતારીએ ત્યારે. હવે મરચું સ્પ્રિંકલ કરીશું. હવે એને ચડવા દઈશું. ઉત્તપમ બનીને રેડી થઈ ગયા છે અને સર્વિંગ પ્લેટ પર લઈ દીધા છે. જો કેવા સરસ બન્યા છે, તમે પણ બનાવજો અને પછી મને કમેન્ટમાં કહેજો કે કેવા બન્યા હતા ઉત્તપમ. અને જો તમને મારી ઉત્તપમની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન જરૂરથી દબાવજો. મરચું ઓપ્શનલ છે, તમારે નાખવું હોય તો નાખજો. મેં નાખ્યું છે, એકવાર જરૂરથી ટ્રાય કરજો.